બિગ ન્યૂઝમાં આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભલે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ પણ એવા કેટલાક રાજ્યો છે કે જ્યાં જે જુદા જુદા તબક્કામાં જે ચૂંટણી પ્રચાર છે તે ચાલી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી કાર્યક્રમ અનુસાર તેઓ મહારાષ્ટ્ર જશે અને ત્યાં તેઓ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરવા જશે. ભાજપના ઉમેદવારના સમર્થન માટે તેઓ પ્રચાર કરવા આગામી સમયમાં મહારાષ્ટ્ર જશે. તો જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, મુંબઈના ઘાટકોપરમાં પણ તેઓ પ્રચાર માટે જવાના છે. તો રૂપાણી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પ્રચાર કરવા માટે જશે. ઉલ્લેખનીય છે કે શનિવારે મહારાષ્ટ્રના મુંબઈમાં તેઓ પ્રચાર કરશે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. વિરેન, મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં હજુ પણ જ્યારે ચૂંટણીના કેટલાક તબક્કા બાકી છે ત્યારે મુખ્યમંત્રી પોતે, વિજય રૂપાણી પોતે આ બે રાજ્યોમાં જશે અને ભાજપ અને તેના ઉમેદવાર માટે જન સમર્થન માંગશે, કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ, જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી જે સ્ટાર પ્રચારકો છે તેમાં મુખ્યમંત્રીનું નામ નહોતું, પરંતુ હવે છેલ્લી ઘડીએ ઉમેરાતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની ચૂંટણી પૂરી થતા હવે મુખ્યમંત્રીનો ઉપયોગ બીજા પણ પ્રચારમાં કરવામાં આવશે. જેને લઈને એવું કહી શકાય કે ભાઈ વિજય રૂપાણી મહારાષ્ટ્રમાં જે રીતે પ્રચાર કરવા જવાના છે, મુંબઈના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા જવાના છે. તારીખ 28 એપ્રિલે મધ્યપ્રદેશના સાગરમાં પણ પ્રચારનું તેનું નેતૃત્વ તેઓ સંભાળવાના છે. ત્યારે આવતીકાલે શનિવારે એટલે કે 10:30 થી 12:30 સુધીમાં મુંબઈ મહાનગર ઘાટકોપર ઈસ્ટ વિધાનસભા મતક્ષેત્રમાં રોડ શો તેઓ કરશે. ત્યારબાદ મુંબઈથી ઉત્તર પૂર્વ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે મનોજ કોટક તેના સમર્થનમાં પણ રોડ શો કરવાનો છે. ત્યારબાદ ભાનુશાળી તિલક રોડ ઘાટકોપર તેઓ જનસભાને સંબોધશે તેવી પણ માહિતી મળી રહી છે. જી જી બિલકુલ વિરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.